પ્રકરણ 17 અમિચંદનો ઉદય. રાણી હવે આ પરિવર્તન પામી છે એથી એક હાર અંગેની ગફલતનું નિમિત્ત પામી હવે ઠેઠ સંસાર ત્યાગ અને ચારિત્ર જીવન સ્વીકારવાના ભાવ સુધી પહોંચી જાય છે એમાં ટેકો પૂરનાર રાજા હતો. તેણે મહાન તત્વ સમજાવ્યું હતું તે હવે અવસર આવી લાગે પોતાના જીવનમાં તત્વ ઉતારવા અંગે પાછી પાની શું કામ કરે. રાજા રાણી બેઉ જણા હવે ચાલ્યા જેલ તરફ. અમિચંદ અંદર પુરાયેલો જોઈ રહ્યો છે. એને ક્ષોભ થાય છે કે આ કેમ આવતા હશે, પરંતુ કર્મ પર શ્રદ્ધાવાળો છે એટલે મન વાળે છે કે થવા દો જે થાય તે. એટલામાં તો રાજા રાણી દરવાજો ખોલાવી અંદર આવી હાથ જોડી કહે છે, ભાઈ માફ કરજો અમને, તમે હાર ચોર્યો નથી ને અમારો હાર ચોરાયો પણ નથી, તે રહસ્ય આજે જ સમજાયું અમને. અમે તમને ખૂબ ખોટા ભજવ્યા, તેના માટે અમને ક્ષમા કરજો. એટલું બોલતા બોલતા રાજા રાણીની આંખમાં જળજળિયા આવી જાય છે. રાણી કહે છે, બધો વાક મારો જ છે, હું જ હાર ચોરાયાની ખોટી ભ્રમણામાં પડી અને આ બધો ઉપાડો મેં કરાવ્યો. ભાઈ હું તમારી મહા ગુનેગાર છું, મેં ઘોર પાપ કર્યું છે, તમને બહુ રંજાડ્યા છે, પણ હવે હવે મને માફી આપી દો. અમિચંદ સજ્જન છે, વિવેકી છે, એને રાજા માફી માંગે એ અયોગ્યતું અને અસહ્ય લાગે છે એટલે પોતે રાજાના પગમાં પડી હાથ જોડી કહે છે, નામદાર માફ કરો, તમારે આ શાની માફી માંગવાની હોય, ગુનો મારો છે, દેવીએ સ્વપ્નમાં મને આદેશ કરેલો તે મેં ન પાડ્યો, એનું મને આ ફળ મળ્યું છે, અસલમાં મારા કર્મ આ કરાવી રહ્યા છે, એમાં આપનો કોઈ વાંક નથી નામદાર, માટે મહેરબાની કરી એવું કંઈ બોલશો નહીં. આ સાંભળીને રાજાને જિજ્ઞાસા થઈ, તેથી સ્વપ્નનો અહેવાલ જાણી લે છે. પછી રાજા કહે છે, તમે આજથી છૂટા છો, હવે પધારો મહેલમાં. મને છોડો છો તેથી આપનો ઘણો આભાર માનું છું, બાકી હવે મહેલમાં મારે આવવાનું શું કામ છે. પરંતુ રાજા રાણી આગ્રહ કરીને એને મહેલમાં લઈ આવ્યા. જેલર બિચારો આ બધું જોઈ મહાવિસ્મય પામી ગયો, જિંદગીમાં નહીં જોયેલ તે જોવા મળ્યું, એટલે એણે તો પછી બીજાઓને વાત કરી, હાર ચોરાયો નહોતો ને મહારાજાએ અમિચંદ શેઠનું બહુ સન્માન કર્યું, જેલમાંથી મહેલમાં લઈ ગયા. એ વાત નગરમાં વહેતી થઈ. તે નાના ભાઈ વિનયચંદના કાને આવી. એને ક્ષણભર ચમકારો લાગ્યો, પરંતુ પાછો મન મનાવે છે કે એમ રાજા કંઈ શાના સન્માન કરે, હાર શાહજોગ પકડાયો છે તે હવે સન્માન હોતા હશે. ઈર્ષાનો માર્યો બળી રહ્યો છે એટલે સન્માનની વાત માનવા તૈયાર નથી, ઉપરથી વધારે દ્વેષ કર્યા કરે છે. ઝેરભરી દ્રષ્ટિના નાટક ભારે શું મળે છે એમાં એને. પરંતુ ઈર્ષા એક એવો ઝેરીલો અવગુણ છે કે જેના પર ઈર્ષા છે એનું સારું કશું સાંભળવા તૈયાર નથી. દુનિયા જે ગુણોની અનુમોદના કરે છે એના પર જ દ્વેષ બળતરા મિથ્યા કલ્પના કરવા વધારવાનું ઈર્ષા કરાવે છે. એનો અર્થ શું થયો? આ જ કે ઈર્ષા ગુણની અનુમોદના કરવાના સદભાગ્યને ફોડી નાખે છે અને સન્માન બહુમાનને યોગ્ય એવા પણ ઉત્તમ આત્માની પ્રત્યે અધિક દ્વેષની આગ સળગાવી આપે તે. આમાં પોતાના જ હૈયાને કાળું કરવા સિવાય, પોતાના જ સદભાગ્યને ફોડી નાખવા સિવાય છે કોઈ બીજો લાભ? લાભ કશો જ નહીં, ઉલટું સ્વાત્મામાં પાપ બુદ્ધિ અને પાપ કર્મના કચરા વધારવાનું થાય છે. વિનયચંદ અને એની પત્ની આ કરી રહ્યા છે એટલે સાચી વાત માનવા તૈયાર નથી, પણ હવે કાળ ભરાઈ ગયો છે એટલે કાળ મનાવશે. વિચારવા જેવું છે કે છેવટે કાળ મનાવે એના કરતાં ઈર્ષા જ ફગાવી દઈ સાચું માની લેવું શું ખોટું? એથી પાપ બુદ્ધિ અને પાપ કર્મથી તો બચી જવાય, નહીતર પછી સત્ય પ્રત્યક્ષ થતાં મારવું તો પડે જ ને, ઉઘાડી છોગ હકીકતનો અપલાપ કેમ થઈ શકે? જીવનમાં ઈર્ષા અહંત્વ વક્રતા વગેરે એવી જાતના દોષ છે કે જે બુદ્ધિને બગાડે છે અને માણસાઈનો નાશ કરે છે, સારું સ્તુજવા દેતા નથી ને ફોગટિયા દુષ્ટ વિકલ્પો કરાવી મફતિયા પાપના ભાર આત્મા પર લાદે છે. આની સામે કદાચ ચાર ભોળા જીવ આગળ તત્કાળ પૂરતું માન મળતું ન હોય તે એની શી કિંમત હતી? ચારમાં સારા તો ક્ષણવાર જ લાગ્યા, પણ પોતાની બુદ્ધિ કાયમ માટે બગાડી એનું શું? એનાથી અશુભ કર્મ દીર્ઘકાળ દુઃખ દે એવા ઊભા કર્યા, શો સાર કાઢ્યો? માટે જ ઈર્ષા અહંત્વ વક્રતા વગેરે દોષોને તો દૂર જ ફગાવી દેવામાં બુદ્ધિમત્તા છે
સ્વહિત રક્ષા છે ને પરનો દ્રોહ કરવાથી બચી જવાય છે. અમિચંદને મહેલમાં લઈ જઈ હવે રાજા પોતાની સાથે કોચ પર બેસાડે છે અને બનેલી વસ્તુનો ખુલાસો કરે છે. ત્યારે અમીભરી દ્રષ્ટિવાળો અમિચંદ કહે છે, ઓહો મહારાજ, તો તમારો વાંક જ શાનો? જ્યાં સુધી હાર ચોરાયેલો લાગ્યો અને પાછો એવો જ હાર બહારથી પકડાયો, એમાં વળી જેની પાસેથી એ મળ્યો એ કંઈ ખુલાસો કરતો નથી, તો પછી એક ન્યાયી રાજા તરીકે જે તમે કર્યું એમાં ખોટું શું છે? માટે મનમાં કંઈ માઠું લગાડશો નહીં ને હવે મને ઘરે જવા દો. ઘરે ઘરનું માણસ બિચારું 6 મહિનાથી લોહીના આંસુ નાખતું બેઠું હશે. અરે શું કહો છો? જુઓ, આ અમારી બીજી જુલમગીરી કે તમારા ઘરના માણસને રંજાડ્યા. હવે તો અમારે આ બધાનું મોટું પ્રાયશ્ચિત કરવાનું છે. સિપાહીને નામ સરનામું આપો, એટલે તમારા પત્નીને પાલખીમાં બેસાડી માનપૂર્વક અહીં લઈ આવશે. એમ કહીને રાજાએ સિપાહીને બોલાવી અમિચંદ પાસેથી બરાબર નામ, ઠેકાણું વગેરે અપાવી આદેશ કર્યો, જાઓ એમને સન્માનપૂર્વક પાલખીમાં લઈ આવો. કહેજો કે તમારા પતિનો ગુનો નથી ને રાજા હવે એમનું ને તમારું સન્માન કરવા ચાહે છે. સાથે અમિચંદ ચિઠ્ઠી લખી આપે છે જેથી બાઈને વિશ્વાસ પડે. બસ, રાજાનો હુકમ એટલે શિવાર. રાજાના માણસો પહોંચી ગયા, સંદેશો આપ્યો. બાઈ જીનમતી બિચારી સંકોચાય છે. રાજાના માણસો હાથ જોડી પ્રાર્થના કરે છે, કાંઈ જ સંકોચ રાખશો નહીં, બેસી જાઓ પાલખીમાં. મહારાજા સાહેબ અને અમિચંદ શેઠ તમારી રાહ જોઈ રહ્યા છે. જુઓ, આ શેઠનો કાગળ પણ છે. છતાં બાઈને વિશ્વાસ નથી પડતો. મનને એમ થાય છે કે કોને ખબર, ચિઠ્ઠી પરાણે લખાવી હોય તો, આ સન્માનથી લઈ જાય એમાં ત્યાં શીલને કોઈ જોખમ આવે તો. જીનમતી કહે છે, હમણાં તમે જાઓ, એકવાર શેઠને ઘરે આવવા દો એટલે મારા જીવને શાંતિ વળે, પછી એ કહેશે એમ કરીશું. રાજાનો અમલદાર મૂંઝાયો, શું કરવું? પાડોશીઓને એણે ભેગા કર્યા, સમજાવ્યું અને કહ્યું, તમે બધા ચાલો મારી સાથે, આમાં કાંઈ શંકા કરવા જેવું નથી. પાડોશીઓ સમજ્યા અને જીનમતીને સમજાવી અને પાલખીમાં બેસાડી પાડોશીઓની સાથે મહેલમાં લઈ ગયા. રાજા રાણીએ જીનમતીનું સ્વાગત કર્યું, કહે છે, દેવી ક્ષમા કરજો, તમારા પતિને અને તમને અમે ખોટા રંજાડ્યા છે. અમારો હાર ચોરાયો નહોતો, અજાણી જગ્યાએ મુકાઈ ગયેલો, તે હમણાં મળ્યો અને બરાબર તમારા હાર જેવો જ, તેથી અમે ભૂલાવમાં પડી ગયા. અમને માફ કરો દેવી, લ્યો આ તમારો હાર. મહારાજા, શું બોલો છો આ? આપને ક્ષમા માંગવાની હોય નહીં, આપ બહુ મોટા માણસ છો. અમારું કાંઈ જ તમે બગાડ્યું નથી. બગાડનાર તો અમારા પોતાના કર્મ છે. આપ બન્યા પહેલા પણ અમારે કષ્ટ ભોગવવાનું ચાલુ જ હતું, તે શું તમારા લીધે હતું? ના, એ તો જીવ પૂર્વજન્મના કર્મ ભોગવે છે, બીજા તો એમાં નિમિત્ત માત્ર છે. પછી ચાહે સુખ હોય કે દુઃખ, એનું ખરેખરું કારણ પોતાના કર્મ જ છે. રાજા જીનમતીની તત્વવાણી સાંભળી મુગ્ધ થઈ જાય છે. એમાંય પાછી એના પતિને જેલમાં પૂરીને કેટલી બધી કષ્ટમય સ્થિતિમાં એને મૂકેલી, છતાં એ રાજાને દોષ દેવા તૈયાર નથી. એ વસ્તુએ એને પાણી પાણી કરી નાખ્યો. વળી અમિચંદ અને જીનમતી જેલની પૂર્વેથી કષ્ટ ભોગવતા આવ્યા છે એ અહીં જાણવા મળતાં રાજાને ભારોભાર દુઃખ થાય છે. અમિચંદના જીવનની બીજી કોઈ ઘટના નહીં જાણવા છતાં બંનેના વર્તમાન શબ્દો અને વિવેક પરથી રાજાને એમ લાગી જાય છે કે એમનું જીવન કેટલું બધું ઉત્તમ હશે, કેવા મગમગતા ગુણોભર્યું ઉજ્જવળ હશે. ક્યાં અમારી પુણ્યના થોક વચ્ચે લોભ, મોહ, મદભરી દુર્દશા અને ક્યાં આમને કષ્ટભરેલી સ્થિતિમાં નિસ્પૃહતા, વિવેક અને સ્વસ્થતા ભરી નિર્મળ ઉન્નત અવસ્થા. તો શું જગત પર આવી વિભૂતિઓ ઉત્તમ જીવનના પ્રત્યક્ષ દ્રષ્ટાંત બતાવી રહી, છતાં અમે એનું આલંબન ન લઈએ અને અધમ જીવન નભાવે જોઈએ? ના ના, હવે તો જીવન પલટે જ છૂટકો. રાજાના મન પર પડી રહેલી જબરદસ્ત અસરનું કારણ જોવા જેવું છે. એકનું ઉચ્ચ જીવન એને પોતાને તો લાભ કરે જ, પરંતુ બીજાઓને જ કેવું મહાન આલંબન આપે છે. કોરું ભાષણ નહીં પણ વર્તન કામ કરે છે. અમિચંદ અને એની પત્નીનું જીવન જ એવું સુંદર જોવા મળે છે કે એની ભારે અસર રાજા અને રાણી પર પડે છે. આનો અર્થ એ છે કે આપણે સારું જીવન જીવીએ એથી માત્ર આપણી જાત પર ઉપકાર કરીએ છીએ એમ નહીં, કિંતુ બીજાઓ જે આપણું જીવન જોઈ
સારી અસર લેશે એના પર પણ આપણે ઉપકારી બનીએ છીએ, ત્યારે આપણું સારું જીવન, સારું વર્તન, સારું વચન આપણા ઉપરાંત બીજા અનેકોનું હિત થવામાં જો નિમિત્ત બનતું હોય તો એવું જ જીવન, વર્તન, વચન રાખવા સારા કે હલકા વર્તન, વચન? બીજાઓ આપણી સારી પ્રવૃત્તિની, સારા વર્તાવની અસર લેશે એનો જો બરાબર જાગતો ખ્યાલ રહે તો એ દ્રષ્ટિમાં અમી છે, ને એથી વાણી વર્તાવમાં સારી સાવધાની આવે. જીવન તો કૂતરા બિલાડાએ જીવે છે, પરંતુ આપણે એવું જીવન જીવીએ કે જેથી પુષ્પની જેમ એની સુવાસ ચારે બાજુ પથરાય તો એ જીવ્યું પ્રમાણ ગણાય. રાજા ઘણો મુગ્ધ થઈ ગયો છે. વળી નિર્દોષ અમીચંદને જેલમાં 6 મહિના કનડ્યા બદલ એના હૈયે ભારે પશ્ચાતાપ છે, એટલે હવે એ ભૂલના પરિમાર્જન રૂપે પણ સારું કરવા ઝંખી રહ્યો છે. તેથી પહેલું કામ તો એ કરે છે કે દાસ દાસીને હુકમ કરી અમીચંદ અને તેની પત્ની જૈનમતીને સ્નાન આદિ કરાવી નવા કપડાં અલંકાર સજાવે છે, પછી પોતાની સાથે ભોજન કરાવે છે. રાણી ખુદ પોતે ભક્તિ કરનાર છે, તે બાકી શું કામ રાખે? અમીચંદ ઘણુંએ કહે છે કે આટલી બધી સરભરા ન હોય, પરંતુ રાજા અને રાણી હાથ જોડીને વિનંતી કરી કરી ભક્તિ કરી રાખે છે. બંનેની દ્રષ્ટિમાં અમી વહી રહ્યું છે. અમીચંદને મન રાજાએ સંયોગો જોઈ ન્યાય તોળ્યો હતો અને જેલની સજા કરી હતી તેમાં એની ભૂલ ન જોવી, બન્યું તે પોતાના કર્મ અનુસાર બનેલું માનવાનું, આ અમીચંદની દ્રષ્ટિમાં અમી. રાજાને મન પોતાની એ મોટી ભૂલ તો એનું પરિમાર્જન સારામાં સારી રીતે કરવું જ જોઈએ એ રાજાની દ્રષ્ટિમાં અમી. કેવી સુંદર અમીભરી દ્રષ્ટિ! જીવન જીવીએ છીએ ઉચ્ચ મનુષ્ય પ્રાણી તરીકેનું, તો દ્રષ્ટિ અનેક અમીભરી કેળવી જઈએ એ જ ઉચિત છે, એમાં જ જીવનની શોભા અને સફળતા છે. બીજાની ભૂલ ન જોતા એના સંયોગો વિચારવા અને પોતાના કર્મ પર નજર રાખી એને જ જવાબદાર લેખવા એ એક અમી, તથા જ્યાં પોતાની ભૂલ દેખાય ત્યાં એના પરિમાર્જન માટે વધારેમાં વધારે સારું કરી છૂટવાની તમન્ના રાખવી એ બીજું અમી. આ બેમાં મન કેટલું કોરું રહે છે, સ્વભાવ કેટલો સુંદર ઘડાય છે, ત્યારે બીજા પર કેવી સુંદર છાયા પડે છે. રાજા હવે દિવાનને બોલાવી પરિસ્થિતિ સમજાવીને કહે છે, એકવાર અમને હાથીના હોદે ચડાવી વાંચતે ગાજતે પરિવાર સાથે સન્માનપૂર્વક આખા નગરમાં ફેરવો અને સાથે જાહેર કરતા રહો કે મહારાણીનો હાર આમણે ચોર્યો નહોતો તથા આ એક મોટા નિર્દોષ સજ્જન ગૃહસ્થ છે, પછી પાછા લાવો એટલે બીજી વાત. બસ હુકમ એટલી વાર? દીવાને બધી વ્યવસ્થા કરી દીધી. અમીચંદ અને જીનમતીએ ઘણી આનાકાની કરી કે આટલું કરવાનું હોય નહીં, પરંતુ રાજાએ અને રાણીએ ખૂબ ખૂબ મનામણા કરી મંજૂર કરાવ્યું. જે રાણી એકવાર જેને હાથીના પગ નીચે છુંદાવી નાખવાનું કહેતી હતી એ જ હવે એને હાથીના હોદ્દે બેસી સન્માન સાથે નગરમાં ફરી આવવા વિનવે છે. કાળની બલિહારી કે અમીચંદના પુણ્યની યા એના પુણ્યની? કાર્યમાં 5 કારણો કામ કરે છે: ભવિતવ્યતા, કાળ, સ્વભાવ, કર્મ અને પુરુષાર્થ. એમાં કાર્ય વિશેષમાં અમુક અમુક કારણ વિશેષ મહત્વનો ભાગ ભજવતું ગણાય છે. અહીં અમીચંદના પુણ્યકર્મનો ઉદય એ સ્થિતિનું કારણ છે. બાકી ભવિતવ્યતાએ રાણીને 6 મહિના બાદ જ અલંકારોનો સ્ટોક લેવાની બુદ્ધિ જગાડી અને હાર હાથમાં આવ્યો. કાળ, ભવિતવ્યતા બંનેએ કામ કર્યું. અમીચંદનું ઉત્તમ જીવન જીવવાનો પુરુષાર્થ એવો કે એણે રાજા રાણીને આટલા બધા આવરજી લીધા. રાજા રાણીને ભારે પશ્ચાતાપ થવા પર આ સન્માન ઊભું થયું એ વસ્તુ સ્વભાવ કામ કરી રહ્યો છે. દરેક કાર્ય પાછળ કામ કરતા આ 5 કારણોનો સમ્યક વિચાર રાખવામાં આવે તો વિકટ પ્રસંગોમાં પણ મનને અદ્ભુત સમાધાન મળે છે. તેવા તેવા કારણ કામ કરતા હોય એટલે એવું અમુક જાતનું કાર્ય થાય જ, પછી ખેદ કરવાની કે બહુ હરખાઈ જવાની જરૂર છે. દ્રષ્ટિ એક જ રાખવી જોઈએ કે સારા નક્કર કારણો જ મેળવવા, નરસા કાર્યથી બચવા માટે તેવા તેવા કારણોથી જ દૂર રહેવું. આ દ્રષ્ટિ રાખી જીવન જીવવું એ અમીભરી દ્રષ્ટિનું જીવન ગણાય. એમાં જીવને કેટલી બધી શાંતિ, સ્વસ્થતા અને સ્ફૂર્તિ અનુભવાય છે. જીવન ગુણસંપન્ન બને છે,
યશસ્વી બને છે, દુષ્કૃત્યોથી બચી સુકૃત્યોનું ખપી બને છે. અમિચંદ અને જીનમતીને મોટા શેઠ શેઠાણીની જેમ હાથીના હોદ્દે બેસાડી મહાસન્માન સાથે આખા નગરમાં ફેરવવામાં આવે છે. એમનો જય જયકાર વર્તે છે, લોકો મુગ્ધ થઈ જાય છે. પણ વિનયચંદનું શું?